સુરતના પૂર્ણામાં મેયર વિરુદ્ધ નારેબાજી. વિરોધથી શરમજનક સ્થિતિમાં મુકાયેલી હેમાલી બોઘાવાલાએ ચાલતી પકડી. મેયર વિરુદ્ધ નારેબાજી થતાં મેયરે ચાલતી પકડી હતી. પુણા ગામની સીતાનગર ચારસ્તા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરતના મેયર હેમાલી બોઘાવાલા વિરોધ પ્રદર્શનમાં હાજર થતાની સાથે જ હાય રે મેયર હાયના નારા લાગ્યા. પરિસ્થિતિ પારખી જતા મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા. સૂત્રોચ્ચાર શરૂ થતાં મેયર શરણજનક સ્થિતિમાં મુકાયા. કોઈપણ ભાજપના કાર્યકર્તા સાથે વાતચીત કરવાનું પણ ટાળ્યું. પોતાની ગાડીમાં બેસીને રવાના થઈ ગયા. મેયર આવે તે પહેલાં જ લોકો આવી ગયા હતા. સીતાનગર ચારસ્તા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મેયર હેમાલી બોઘાવાલા હાજર રહેવાનો હોવાનો ગઈકાલથી જ મેસેજ ફરતો થયો હતો, જેને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો મેયર આવે તે પહેલા જ એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ મેયરનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સુરત શહેરમાં કોવિડ સંક્રમણમાં મેયર યોગ્ય સુવિધાઓ દર્દીને નથી આપી શક્યા. રેમડેસિવીર જેવા જીવનરક્ષક ઇન્જેક્શનનો સતત અભાવ વર્તતો જોવા મળ્યો. તેમજ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ઓક્સિજનની પણ અછત ઊભી થઈ છે, ત્યારે આ તમામ સુવિધાઓ યોગ્ય રીતે ઊભી કરવાને બદલે હજુ પણ રાજનીતિ રમતા મેયરનો વિરોધ કરવામાં આવ્યો. સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું કે શહેરમાં કોરોના સંક્રમણને કારણે ટપોટપ મોત થઈ રહ્યા છે, તેને અટકાવવાને બદલે મેયર આ રીતે વિરોધ પ્રદર્શનમાં પોતાનો સમય વેડફી રહ્યા છે. આ સમય વિરોધ પ્રદર્શિત કરવાનો નહીં પરંતુ સુવિધા ઉપલબ્ધ કરવાનો છે. મેયર હજુ પણ પોતાની રાજનીતિ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે આવા સમયે આ પ્રકારનો વિરોધ યોગ્ય ન હોવાની વાત કરી હતી. જે સમગ્ર મામલો આજે વિરોધ પ્રદર્શનનો જે કાર્યક્રમ હતો પૂણા કોંગ્રેસ પરિવાર દ્વારા એ શહેર હિત માટે કે જે ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તામાં ધૂત એવા જે શાસકો છે એણે શહેર હિતને નેવે મૂકી અને જે બંગાળમાં જે ઘટના ઘટી છે એનો વિરોધ પ્રદર્શન જે આ સુરત શહેરની અંદર કરી રહ્યા છે. જ્યારે સુરત શહેરની જનતાને આરોગ્યની સેવાની ખૂબ તાતી જરૂરિયાત છે, ઇન્જેક્શન બેડ કે દવા જેવી જે મૂળભૂત જરૂરિયાતો જે લોકોની છે લોકોને પૂરી નથી પડી રહી, ત્યારે એનો જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે એ કામગીરી કરવાને બદલે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા માન્ય મેયરશ્રી અને સત્તાધીશો દ્વારા તમામ જે આરોગ્યલક્ષી કાર્યક્રમો છે એને પડતા મૂકી અને પોતાના પક્ષને અને પોતાના કાર્યકરો માટે જે વિરોધ પ્રદર્શનના જે કાર્યક્રમો આપી રહ્યા છે એનો કોંગ્રેસ પક્ષ સદંતર વિરોધ કરે છે. અને એ માટે મેયરશ્રીનો આજે સીતાનગર ચોક ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો કે આજે તમે તાઇફાઓ અને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો એ બંધ કરો. જ્યારે લોકોને કોઈ પ્રસંગ કરવાનો હોય કે કોઈ અંતિમ ક્રિયા માટે જવાનું હોય તો તરત એની ઉપર કાયદો લાગુ પડે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે જૂઠા અને જાડી ચામડીના શાસકો છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.